કેશોદ બ્રહ્માકુમારી સંસ્થાના ભંડારાનું ભૂમિપૂજન અને બ્રહ્મભોજન યોજાયું હતું. કેશોદ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં બ્રહ્માકુમારી પ્રથમ મુખ્ય પ્રશાસિકા માતીશ્વરી જગદંબા સરસ્વતીના 59મી પુણ્યતિથિ નિમિત્તે શિવ ભોળાનાથ ભંડારાનું ભૂમિપૂજન કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્માકુમારી ઉપશાખા મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી બહેનો તેમજ જુદા જુદા પ્રાંતમાંથી રાજયોગી બ્રહ્માકુમારી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્ય ઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી ભારતી દીદીના વરદસ્તે ભંડારાના બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સબ ઝોન ઇન્ચાર્જ બ્રહ્માકુમારી દમયંતી દીદી, ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભૂમિપૂજન કાર્યક્રમ અંતર્ગત એક સભા આયોજિત કરાતા ભારતી દીદીએ બ્રહ્મવાણીનો લાભ આપતા જણાવ્યું હતું કે ભંડારાની જગ્યામાં પ્રભુ પિતાને યાદ કરી બનાવેલું ભોજન જમીએ તો જ ભૂમિનું ઋણ ચૂકવ્યું ગણાય, તેમ કહી મમ્માના કહેવાથી ગુજરાત પ્રદેશની તેમના ઉપર આવી પડેલી જવાબદારી તેમણે બખૂબી નિભાવી રાજયોગી ભાઈઓ બહેનોએ પ્રભુ પિતાને યાદ કરી ખુશીથી જિંદગી જીવવા સલાહ આપી હતી. આ શુભ પ્રસંગ પૂર્ણ થતા તમામ ભાઈઓ બહેનોએ બ્રહ્મ ભોજન લીધું હતું. બ્રહ્માકુમારી રૂપાબેન, આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કેશોદ સેવા કેન્દ્ર પર વિશેષ વિશ્વવિદ્યાલયના પ્રથમ મુખ્ય પ્રશાસિકા માતેશ્વરી જગદંબા સરસ્વતીના પુણ્યતિથિ દિવસ નિમિત્તે દિવ્ય પ્રાપ્તિ સેવા કેન્દ્ર ખાતે એક વિશેષ ભંડારા નિર્માણનું કાર્ય થવાનું હોવાથી એ જમીનનો ભૂમિપૂજન કાર્યક્રમ આયોજિત થયેલો. ગુજરાત રાજ્યના ઝોન ઇન્ચાર્જ રાજયોગી બ્રહ્માકુમારી ભારતી દીદી, સબઝોન ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી દમયંતી દીદીની ઉપસ્થિતિમાં વિશાળ વિશ્વવિદ્યાલયના રાજયોગી ભાઈ બહેનો અને કેશોદ શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં સુંદર કાર્યક્રમનું આયોજન થયું, ભૂમિપૂજન થયું અને આ દિવ્ય વાતાવરણમાં સાક્ષાત જગદંબાની અનુભૂતિ, મા અન્નપૂર્ણા અન્નદાત્રી અને શિવ ભોળાનાથ અર્થાત શિવ અને શક્તિનો સંગમ જોવા મળ્યો છે અને વિશેષ બ્રહ્માભોજનનું પણ આયોજન થયું. આજના દિવસે દીદીએ બધાને પ્રેરણા આપી 24 જૂનથી 30 જૂન સાયલેન્સ સપ્તાહ મનાવી રહ્યું છે વિશ્વવિદ્યાલય. તો રોજ કેશોદ કેન્દ્ર પર સવારના 24 જૂનથી 4 વાગ્યાથી રાત્રિના 8 સુધી 24 જૂનથી 30 જૂન સુધી 108 કલાકનો વિશ્વ શાંતિ માટે યોગનો કાર્યક્રમ રાખવામાં આવે છે. કોઈ પણ ભાઈ બહેનો આમાં લાભ લેવા માટે આવી શકે છે. ઓમ શાંતિ.